નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજમાં તમારું સ્વાગત છે આજે આપણે પોલીસની પરીક્ષાને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોશું જે તમારે આવનારી પોલીસની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હશે પોલીસની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે એના માટે આ વિડીયો તમે પૂરી જોજો જેથી કરીને તમારા માટે ઉપયોગી થાય અને મિત્રો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને સાથે બે લાયકન પર પણ ક્લિક કરો જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે અને વિડીયોને લાઇક બીજા સાથે શેર કરવાનો ભૂલતા નહીં મિત્રો જેથી બીજા લોકોને પણ ઉપયોગી થાય તો ચાલો આજે રાજ્યસભાના કેટલા સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે મિત્રો તમારો જવાબ વિચારી લો તમે સાચો જવાબ છે એ મિત્રો રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા તમારા જવાબ વિચારી લેજો સાચો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રશ્ન ત્રીજો ભારત સરકાર દ્વારા ગીત પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી તમારો જવાબ તમે વિચારી લો મિત્રો સાચો જવાબ છે સિંહ બે હજાર ચારમાં મિત્રો ભોજદારી કેસમાં કેટલા દિવસમાં પોલીસે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવી જોઈએ તમારો જવાબ વિચારી લો મિત્રો ચોથાનો જવાબ છે ડી મિત્રો સાઈઠ પાંચમો પ્રશ્ન રશિયાનું ચલણ ક્યુ છે રશિયા જે દેશ છે એનું ચલણ ક્યું છે તમારો જવાબ તમે વિચારી લો મિત્રો રૂબલ જે છે એ રશિયાનું ચલણ છે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કીડીના ડંખમાં ક્યુ તત્વ હોય છે મિત્રો કીડી જે ડંખ મારે છે એનું એમાં ક્યુ તત્વ હોય છે તમારો જવાબ વિચારી લો तेन साचो जवाब है ए फॉर्मिक एसिड हो आग ना प्रश्न भारतीय प्रमाण समय रेखा क्या राज्य में पसार थी नहीं तो नमार जवाब विचार लो मित्रों एनो साचो जवाब है ए झारखंड जी है एम आगे प्रश्न मित्रों નાણા ખરડો કોની મંજૂરીથી રજૂ થઈ શકે છે તમારે જવાબ વિચારી લો એનો સાચો જવાબ છે બી મિત્રો રાષ્ટ્રપતિની મંજૂરીથી આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયો અપૂર્ણાંક મોટો છે તમારે જવાબ વિચારી લો એનો સાચો જવાબ છે બી મિત્રો ચાર પંચમાંશ

એફઆઈઆર નોંધવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી એફઆઈઆર જે હોય છે એ નોંધવાની કલમ કઈ છે તો તમારો જવાબ વિચારી લો એનો જવાબ છે સી મિત્રો કલમ એકસો ચોપન માં માનવ શરીરમાં સંક્રમણ રોકવા માટે ક્યુ વિટામિન મદદગાર છે તમારો જવાબ વિચારી લો મિત્રો તો વિટામિન એ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો ભારત દ્વારા મોબાઈલ માટેની જીપીએસ સિસ્ટમનું નામ શું રખાયું હતું એનો સાચો જવાબ છે બી મિત્રો નાવિક નામ રાખવામાં આવ્યું હતું મિત્રો હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે મિત્રો તમારો જવાબ વિચારી લો એનો સાચો જવાબ છે બી મિત્રો હાથમતીને કિનારે પંદરમો પ્રશ્ન ભારતીય પુરાવાનો કાયદો ક્યાંથી અમલમાં આવ્યો તમારો જવાબ વિચારી લો એનો સાચો જવાબ છે ડી મિત્રો એક સપ્ટેમ્બર અઢારસો બોતેરથી પ્રશ્ન જોઈએ કયો ગ્રહ લાલ રંગનો દેખાય છે તમારો જવાબ વિચારી લો મંગળ ગ્રહ છે જે લાલ રંગનો દેખાય છે મિત્રો ગાંધીજીએ કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું તમારો જવાબ વિચારી લો અમદાવાદ મિલ સત્યાગ્રહને ગાંધીજીએ ધર્મયુદ્ધ નામ આપ્યું હતું મિત્રો એનો સાચો જવાબ છે એ અઢારમો પ્રશ્ન માનવ શરીરમાં ગ્લુકોઝ ક્યાં બને છે માનવ શરીરમાં ગ્લુકોઝ ક્યાં બને છે મિત્રો તમારો જવાબ વિચારી લો ૃત પણ બને છે મિત્રો આઈઆઈપીએસસી કોડના અગિયાર અક્ષરમાં ક્યાં નંબરનો અક્ષર રિઝર્વ રખાયો છે તમારા જવાબ વિચારેલો મિત્રો સાચો જવાબ છે એ મિત્રો પાંચમો વીસમો પ્રશ્ન ખેલ મહાકુંભનું વાક્ય શું છે તમારો જવાબ વિચારી મિત્રો સાચો જવાબ છે

વિટામિન સીનું રાસાયણિક નામ શું છે તમારા જવાબ વિચારી લો જવાબ છે બી મિત્રો એસિડ એસિડનો પ્રશ્ન જોઈએ મિત્રો રમણને એક કામ કરતાં દસ દિવસ લાગે અને મનોજને તે જ કામ કરતાં પંદર દિવસ લાગે છે જો બંને સાથે મળીને આ કામ કરે તો કેટલા દિવસમાં એ કામ પૂરું થશે तुम्हारे जवाब विचार लो मित्रों 6 दिवस में मित्रों पृथ्वी का क्या खंड पर कोई पण देश ने मालिकाकी नहीं पृथ्वी ने एकयो खंड है जेमा कोई नहीं पण मालिकाकी नहीं देना साच्चो जवाब विचार लो मित्रों बी छेनो मित्रों अंटार्कटिका जे खंड એ કોઈ પણ દેશની માલિકી નથી મિત્રો મીર દાતાની દરગાહ ઉનાવા તમારો જવાબ વિચારી લો મિત્રો મહેસાણા જિલ્લામાં આવેલી છે મિત્રો સંતરા મહારાજ સાથે ક્યુ શહેર સંકળાયેલું છે તમારો જવાબ વિચારી લો મિત્રો નડિયાદ શહેર મિત્રો ઈરમા સંસ્થા શહેરમાં આવેલી છે તમાર આવેલી છે મિત્રો કડાણા ડેમ કયા જિલ્લામાં આવેલો છે કડાણા જવાબ વિચારી લો તમારા મિત્રો મહીસાગરમાં મિત્રો મધર ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે તમારો જવાબ વિચારી લો મિત્રો ગાંધીનગરમાં મિત્રો આગળનો પ્રશ્ન રણમલ તળાવ ક્યાં આવેલું છે તમારું જવાબ વિચારેલો મિત્રો એનો સાચો જવાબ છે સી જામનગરમાં મિત્રો કયો જિલ્લો યુકિલિપ્ટસ જિલ્લો ગણાય છે તમારો જવાબ વિચારે મિત્રો ભાવનગર જિલ્લો છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ઉત્તર ગુજરાત છે એની સૌથી લાંબી નદી કઈ છે મિત્રો બનાસ નદી જે છે એ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે મિત્રો એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે તમારે જે આ વિચારેલું મિત્રો બાજુ આ છે તેમાં રાસાયણિક ખાતરનું સૌથી મોટું કારખાનું આવેલું છે એશિયાનો મિત્રો આગળનો પ્રશ્ન લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે તમારે જે આ વિચારી લેજો પચીસ વર્ષ ઓછામાં ઓછી પચીસ વર્ષની ઉંમર હોવી જરૂરી છે ચરોતર જિલ્લામાં આવેલી છે તમારે જવાબ વિચારી લો મિત્રો આણંદમાં મિત્રો ક્યા સાહિત્યકાર પોતાની જાતને પહાડનું બાળક ગણાવતા હતા તમારો જવાબ વિચારી મિત્રો જયહારચંદ મેઘાણી એ જવાબ સાચો છે મિત્રો આડત્રીસનો પ્રશ્ન જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે મિત્રો તમારો જવાબ વિચારી મિત્રો જુગતરામ દવેનો આશ્રમ વેડછીમાં આવેલો છે આગળનો પ્રશ્ન બાયનરી પદ્ધતિમાં કેટલા અંકો હોય છે મિત્રો તમારો જવાબ વિચારી લો નો સાચો જવાબ છે એ બે હો છે મિત્રો માઉસ બટન કેટલી વાર ક્લિક કરવાથી આખો ફકરો સિલેક્ટ થઈ જાય છે મિત્રો તમારજા વિચારી લો ત્રણ વખત ત્રણ વખત ક્લિક કરવાથી માઉસ પર આખો ફકરો સિલેક્ટ થઈ જાય સિલેક્ટ ઓલ થઈ જાય મિત્રો રવિચનો મિલો કયા જિલ્લામાં ભરાય છે મિત્રો તમારજા વિચારી લો નો સાચો જવાબ છે કચ્છમાં ભરાય છે મિત્રો ગુજરાત દલિત કલા અકાદમી ક્યાં આવેલી છે તમારો જવાબ વિચારી લો મિત્રો અમદાવાદમાં મિત્રો તેતાલીસ વર્ષના એક પાંચ તેર પચીસ એકતાળીસ પછી તમે જવાબ તમારો જવાબ વિચારી લો મિત્રો એનો સાચો જવાબ છે બી મિત્રો એકસઠ પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા અને છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય તમે તમારો વિચારી લો મિત્રો એનો સાચો જવાબ છે ડી મિત્રો એક આગળનો પ્રશ્ન ડેસીબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે તમે તમારો જવાબ વિચારી લો મિત્રો અને સાચો જવાબ છે સી મિત્રો અવાજ અવાજની પ્રબળતા માપવા માટે થાય છે મિત્રો રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ મિત્રો તમે તમારો જવાબ વિચારી લો મિત્રો અને સાચો જવાબ છે એ પચીસ વર્ષનો હોય ત્યારે મુખ્યમંત્રી બનવા માટે તે યોગ્ય ગણાય છે કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર ક્યાં નામે ઓળખાય છે તમે તમારો જવાબ વિચાર લો મિત્રો સાચો જવાબ છે એ મિત્રો લાણા સરી નામે ઓળખાય છે આઈપીસીની કઈ કલમમાં બળાત્કારની જોગવાઈ છે તમે તમારો જવાબ વિચાર લો મિત્રો કલમ ત્રણસો પંચોતેરમાં મિત્રો આગળનો પ્રશ્ન જમશેદજી તાતાનું જન્મસ્થળ જણાવો મિત્રો તમે તમારો જવાબ વિચારી લો મિત્રો એનો સાચો જવાબ છે બી મિત્રો નવસારી પચાસમો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે પ્રસિદ્ધ સંગીતકાર બેજુ બાવરાનું વતન જણાવો તમાર તમારે તમારો જવાબ વિચારી લો મિત્રો એનો સાચો જવાબ છે સી મિત્રો ચાંપાનેર આજે આપણે મિત્રો એકથી પચાસ સુધીના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો જોઈ લીધા છે આવનારા વિડીયોમાં એના પછીના પચાસ પ્રશ્નો તમને જોવા મળશે અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો અને બીજા સાથે શેર કરો જેથી બીજાને પણ ઉપયોગી થાય અને તમને બી થાય અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને એની સાથે બેલ આઇકન બાજુમાં આપેલું છે એને પણ ક્લિક કરી લો જેથી તમને આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને તમારા માટે ઉપયોગી થાય મિત્રો ચાલો આપણે આગળના વિડીયો મળશું હજી સુધી જો તમે તમારું ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો લાલ કલરના સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને સાથે સાથે બે લાયકન પર ક્લિક કરો